શાસ્ત્રોની અંદર વાતો ત્યાં ત્યાં લખેલી હોય, બસ જરાક આપણે જોવાનું એટલે આપણને ત્યાં જ મળે. આ જ્યારે તમે સ્વાધ્યાય કરતા હો ત્યારે તમને કામમાં લાગે એવી ચાવી છે. ભગવદ્ ગીતામાં, રામાયણમાં, ભાગવતમાં એ લખેલું છે. જેવી રીતના તમે એને કહો કે તમે મને આનું સમાધાન આપો, એનો એ ગ્રંથ તમને સમાધાન આપે. હા, અગેન થોડું રિલેશન બનાવીએ, થોડું એને પૂછીએ, આપણે થોડા એની પાસે બેસીએ. પેલું નહીં, પક્ષી હોય પોતાના ઈંડાને સેવે, એકદમ એને ડાયરેક્ટ ટચ હોય, બસ એવી રીતના સેવે, ગ્રંથને સેવે. તો ગ્રંથો એની મેળે એમાંથી પોતાની પાસે જે રહેલું જ્ઞાન છે આપતા હોય છે. ગ્રંથો ચિન્મય છે, આ કોઈ સામાન્ય પુસ્તક નહીં. પુસ્તક હોય તો માથે લેવાની શું જરૂર, હું જામ લઈ આવી દઉં ને, જેમ બીજા ચોપડા લેવા, માથે લેવાની એવી બધી શું જરૂર હોય. દરેક વસ્તુ ઉપર વિચાર કરવો જોઈએ. ના, આપણે આપણા ઉત્તમ અંગ છે આપણું મસ્તક એના ઉપર પધરાવીએ છીએ, અને પછી આપણી એની અંદર ઈચ્છા એવી છે કે જે માથા ઉપર છે એ માથામાં અંદર આવે, એટલે માથા ઉપર લઈ.